કેમિસ્ટ્રીને મેં આજના જુવાનીની ભાષામાં લખવાની કોશિશ કરી છે કે જો કોઈ કેમિસ્ટ્રીનું સ્ટુડન્ટ પ્રેમમાં પડે તો એ શું લખે. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મારી આ વાત વધારે સમજાશે. જે વિદ્યાર્થીઓ કેમિસ્ટ્રી નથી ભણેલા એમને આ વાત સમજાશે નહીં, અને જે કેમિસ્ટ્રી ભણેલા છે એમને ખૂબ મજા પડશે. તો જોઈએ કે તારી આંખો આલ્કોહોલ જેવી છે સનમ, કે તારી આંખો આલ્કોહોલ જેવી છે સનમ, મારું હૈયું એનો આલ્કેન થવા ઝંખે છે. તારા બાપુજી લ્યુકાસ કસોટી કાઢે છે, તારા બાપુજી લ્યુકાસ કસોટી કાઢે છે, અને મારા પ્રેમનું પેન્ટાક્લોરાઇડ હવે પંખે છે, અને મારા પ્રેમનું પેન્ટાક્લોરાઇડ હવે પંખે છે, મારી કલ્પનાઓ ક્લોરોફોર્મ જેવી છે. આય હાય, મારી કલ્પનાઓ ક્લોરોફોર્મ જેવી છે, તારા ઇશારાઓ ઇથરમાં દ્રાવ્ય છે, તારા ઇશારાઓ ઇથરમાં દ્રાવ્ય છે, અને તારો ભાઈ ડીડીટી જેવો સફેદ છે, અને તારો ભાઈ ડીડીટી જેવો સફેદ છે, તારા ઘરમાં જંતુનાશક સઘળા પ્રાપ્ય છે. મારી મોહબ્બત મિથાઇલ ફિનોલ જેવી છે, મારી મોહબ્બત મિથાઇલ ફિનોલ જેવી છે, મારા અરમાનો નિર્બળ એસિડિક થઈ ગયા છે, અને તું કાળજાની કાર્બન પરમાણુ સમી, અને તું કાળજાની કાર્બન પરમાણુ સમી, વુડ્સ ફિટિંગમાં વહાલ ફિટિંગ થઈ ગયું છે, વુડ્સ ફિટિંગમાં વહાલ ફિટિંગ થઈ ગયું છે. તારા લાંબા લાંબા વાળ જાણે એમઆઈનું બંધારણ, કે તારા લાંબા લાંબા વાળ કે જાણે એમઆઈનું બંધારણ, જે 12 સાયન્સના કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે એને બરાબર ખબર છે કે બહુ લાંબુ છે, સારું પૂરું જ નથી થતું. એમઆઈનું બંધારણ કે તારા લાંબા લાંબા વાળ, એમઆઈનું બંધારણ, તારા મોબાઈલના રિચાર્જ જાણે રિડક્શન, તારા નખરા જાણે એનિલિનનું ઉત્પાદન, તારા નખરા જાણે એનિલિનનું ઉત્પાદન, અને તારી વાતો એલિફેટિકનું એસાઇલેશન. તું સાઈડ આપે છેલ્લે બંધ, તું સાઈડ આપે તો ડાયસેકેરાઇડ સંભળાવું, તું સાઈડ આપે તો ડાયસેકેરાઇડ સંભળાવું, મારા મનના માલ્ટોઝ તારા ગ્લુકોઝમાં ડૂબી ગયા. મારી આખી કેમિસ્ટ્રીનું પેરાલિસિસ તું, મારી આખી કેમિસ્ટ્રીનું પેરાલિસિસ તું, મારા પીઆર તારા પોલિમરમાં ખૂંચી ગયા. તો કેમિસ્ટ્રીના જેટલા પણ દોસ્તો મારી વાત સાંભળી રહ્યા છે તે હળવાશ સાથે, દોસ્તો બહુ અઘરું અઘરું તમે વાંચો છો, બહુ અઘરું અઘરું તમે પાકું કરો છો, તો વાંચો, સમજો અને યાદ રાખો, અને ખૂબ સારા ગુણ લઈ આવો.